આમોદ પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી ધસમસતા પાણીમાંથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે. રાજપીપળામાં વરસાદના કારણે જનજીવન ઠપ. કરજણ ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા. કરજણ ડેમમાંથી પાણી છોડાતા હોવાના દ્રશ્યો જોવા લોકો ઉમટી પડ્યા. ભરૂચના સિતપણ ગામ નજીક પસાર થઈ રહેલી ભૂખી ખાડી ઓવરફ્લો થતા સરદાર આવાસમાં પાણી ઘૂસ્યા. ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની. ભરૂચ શહેરમાં મેઘ મહેરબાન, 2 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચના 9 તાલુકામાં મુસળધાર વરસાદ. પૂરગ્રસ્તોને નવી આફત, પૂરથી બચવું કે મગરોથી બચવું. મગર નગરી બની ગયેલા વડોદરામાં એક દિવસમાં 10 સ્થળોએથી મગર મળી આવ્યા. આમોદ પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી ધસમસતા પાણીમાં એક વ્યક્તિને બચાવી લેવાયો હતો. આમોદ પાસે વહેતી ઢાઢર નદી 101 ફૂટની ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર હાલ નદી કાંઠાના ગામોને સ્થળાંતર કરવાની કવાયત શરૂ કરી છે અને અસરગ્રસ્ત ગામડાના 250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમોદ તાલુકાના કાંકરિયા માનસંગપુર ગામે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચુડાસમા તથા નયા પોલીસ ઇન્સ્પેક્ટર એજી ગોહિલ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત ગામ મુલાકાત લીધી હતી. માનસંગપુર ગામે બોટ લઈને સ્થળાંતર કરવા ગયેલા આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મિતેશ સકોડિયા તથા તાલુકા વિકાસ અધિકારી ઋષિ દેસલે તેમજ આમોદ પાલિકાની ટીમ તથા સામાજિક આગેવાન બીજલ ભરવાડે એક ડૂબતા માણસને બચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર પાણીમાં હાથ જ બહાર દેખાતા હતા અને બોટ લઈને પહોંચી ગયા તો હાથ ખેંચીને તેને સીધો બોટમાં બેસાડી આમોદના સબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ ઉપરાંત આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તંત્રની રાહ ન જોતા પોતાના ખર્ચે કાંકરિયા ગામને ભાજી અને પૂરી જમાડવાની વ્યવસ્થા કરી હતી, જેમાં આમોદ પાસે વહેતી ઢાઢર નદીની જળ સપાટી હજી પણ વધવાની સંભાવના હોય તંત્ર દ્વારા NDRFની 32 લોકોની ટીમ આમોદ આવી રેસ્ક્યુના કામમાં લાગી ગઈ હતી અને રાત્રિ દરમિયાન પણ સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળામાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કરજણ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ કરાયા છે, ત્યારે કરજણ ડેમમાંથી પાણી છોડાતા હોવાના દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વરસાદે સમગ્ર નર્મદા જિલ્લાને બાનમાં લીધો હોય તેમ ગત રાત્રિથી જ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે રાજપીપળાના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે શાક માર્કેટ રોડ ઉપર આવેલ વિવિધ શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ભરાતા વેપારીઓને લાખોનું નુકસાન થવા પામ્યું છે. તો કેટલાક જૂના મકાનોના ભાગ ધરાશયી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાં પાણીની આવક વધતા સવારથી જ ડેમના 6 દરવાજા ખોલી 60,000 ક્યુસેક પાણીથી વધુ છોડી દેવામાં આવતા કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ જવા પામી હતી. કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. નર્મદા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થા પણ તંત્ર ઉપર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ ચૂકી છે. જિલ્લા કલેક્ટર IK પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીન્સી વિલિયમ સહિતના અધિકારીઓ પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે. ઉપરાંત નર્મદા પોલીસ દ્વારા પણ કરજણ નદીના કાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. જો કે પાણી કરજણ ડેમમાંથી છોડવામાં આવતા સમગ્ર નજારો જોવા લોકોનું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું. વરસાદ હોવા છતાં પણ લોકોએ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડતા હોવાના દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા. ભરૂચના સિતપોણ ગામ નજીકથી પસાર થઈ રહેલી ભૂખી ખાડી ઓવરફ્લો થતા સરદાર આવાસમાં પાણી ઘૂસી જતા તમામ ઝૂંપડપટ્ટી તથા નીચાણવાળા વિસ્તારોમાં કમળસમા પાણી જોવા મળ્યા હતા. ભરૂચના સિતપોણ ગામની સીમમાંથી પસાર થતી ભૂખી ખાડી ગાંડી તૂર બનતા સરદાર આવાસમાં પાણી ઘૂસી જતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. ભૂખી ખાડીના પાણી સરદાર આવાસમાં કેળસમા ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે. છેલ્લા 2 દિવસથી ભૂખી ખાડી ઓવરફ્લો થતા સરદાર આવાસમાં રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂખી ખાડી ઓવરફ્લો થતા મીડિયાની ટીમ સિતપોણ ગામની મુલાકાત લેતા સિતપોણ ગામના સરદાર આવાસના જળબંબાકારના નીરુબેન વસાવાના જણાવ્યા મુજબ પાણી ઘૂસી જતા ઘણું મોટું નુકસાન થયું હતું.
તંત્ર તરફથી પણ કોઈ પણ જાતની મદદ મળી ન હોવાના કારણે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગામના સરપંચ જાબીરભાઈના જણાવ્યા મુજબ ભારે વરસાદથી સરદાર આવાસમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખડીને મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકુજીએ મદદ માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું અને તંત્ર તરફથી કોઈ મદદ મળી ન હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. ભોગી ખાડી ઓવરફ્લો થતા ભરૂચ પાલેજ સ્ટેટ હાઈવે પર બાવા રૂસ્તમ દરગાહ પાસે માર્ગ ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. આમ સાંભેલા ધાર વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. અમારા ગામમાં ભૂખી ખાડીનું પાણી આવે છે, અમારા ઘરોમાં બધું પાણી ઘૂસી ગયું છે. આમાં કઈ નુકસાન થયેલું છે તમારે ઘરમાં? ઘર વખરી અનાજ પાણી અનાજ વાસણ પાણી બધું પહી ગયું છે. તમને કોઈ તંત્ર તરફથી મદદ મળેલી છે? ના, નથી મળી. તમારા સરપંચે તમને કોઈ મદદ કરેલી છે? સરપંચ મદદ કરવા આવેલા. જે મુસળધાર વરસાદના કારણે આપણા આદિવાસી વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે અને કેરસામું પાણી છે અને પશુપાલન પશુઓને પણ નુકસાન થયું છે. એટલે રાત્રે તાત્કાલિક સિટપણ ગામની પંચાયત તરફથી માણસ સિટપણ સરપંચે એ લોકોને રાત્રે તાત્કાલિક ખસેડવામાં આવ્યા. અને જે ઘરો પર તૂટી ગયેલા છે અને પાણી ઘરોમાં પહેસી ગયેલું છે, તેના કારણે ઘણો ઘર બી નીચે ઘણા પડી ગયેલા છે. તે અને સિટપણ સરપંચે જે લોકોને ખસેડવાની ઘણી જાનબાજી લગાવીને મહેનત કરી છે. ભરૂચ જિલ્લામાં સતત સવારથી જ ધીમી ધારે વરસાદ યથાવત રહેતા ભરૂચમાં 2 ઇંચ વરસાદને પગલે સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. શ્રાવણિયાના પ્રારંભથી જ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે સતત રવિવારે પણ મેહુલિયાએ પોતાની હાજરી પુરાવી હોય તેમ સમગ્ર રાત્રિએ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી જ વરસાદી ઝાપટાઓ યથાવંત રહ્યા હતા. જે સતત સાંભેલા ધાર વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચમાં સવારે 6 થી સાંજે 4 કલાક સુધી નોંધાયેલા વરસાદ ઉપર નજર કરીએ. ભરૂચમાં 46 મિલીમીટર, અંકલેશ્વરમાં 40 મિલીમીટર, વાલિયામાં 47 મિલીમીટર, ઝઘડિયામાં 23 મિલીમીટર, આમોદમાં 43 મિલીમીટર, વાગરામાં 30 મિલીમીટર, હાંસોટમાં 81 મિલીમીટર, નેત્રંગમાં 90 મિલીમીટર, જંબુસરમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મગરનગરી બની ગયેલા વડોદરામાં એક દિવસમાં 10 મગરોનું રેસ્ક્યુ કરાયું હતું. વિશ્વામિત્રીના મગરોની વસ્તી મોટા પ્રમાણમાં હોવાના કારણે પૂરના પાણીમાં ધસી આવતા મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, જેના કારણે પૂરગ્રસ્તો માટે પૂર સામે જજમું કે મગરો સામે તેવી સ્થિતિ સર્જાય છે. ફોરેસ્ટ વિભાગની એક ટીમે જીવદયા સંસ્થાના કાર્યકરો સાથે આ માટે ખાસ તૈનાત કરવામાં આવી છે અને છેલ્લા 24 કલાકમાં વિશ્વામિત્રીના કિનારાના જુદા જુદા વિસ્તારોમાં ઘૂસી આવેલા 10 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દરમિયાનમાં આજે સવારે વડસર વિસ્તારની શ્રીજી પાર્ક સોસાયટીમાં 10 ફૂટનો મહાકાર્ય મગર આવી જતા બૂમડાણ મચી જવા પામી હતી. એક તબક્કે કેટલાક લોકો મગરથી 3-1 ફૂટ દૂર આવી જતા લોકોએ હાકોટા પાડીને મગરને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે NDRFની ટીમ જીવદયા કાર્યકરો સાથે આવી જતા 1 કલાકની જહેમત બાદ મગરને પકડી લઈ બાંધી દેવામાં આવ્યો હતો અને બોટમાં લઈ જઈ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. ભરૂચમાં બ્રહ્મકુમારીઝ દ્વારા 3 દિવસીય રાજયોગ જીવન ઉત્સાહ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના જાડેશ્વર નેશનલ હાઈવે સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા 3 દિવસીય માટે રાજયોગ જીવન ઉત્સાહ શિબિરનો પ્રારંભ કરાયો હતો, જેમાં મહાનુભવ તરીકે ઇન ભરૂચ ચેનલના ડાયરેક્ટર કેતનભાઈ રાણા, એરિકભાઈ તથા જેપી સિંહ, NM વ્યાસ, રમેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શિબિરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ખુશીથી જીવન જીવવાની કળા, સંબંધોમાં મધુરતા, પોતાની અંદરના કલાકારને ઓળખવો જેવા વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજ અમારે ગિરીશભાઈ આપ સબકો બતાએંગે. ગિરીશભાઈ કે બારે મેં તો હમારી હેતલબેનને બતાયા કે આપકે પ્રોગ્રામ દેશ વિદેશ મેં ફિક્સ રહેતે. આજ હી મેરે કો સુના રહે થે. દીદી મેં આજ યહાં પર આયા હું
यहाँ से मेरे 4 महीने के प्रोग्राम स्टार्ट, 4 महीने तक यहाँ से वहाँ, वहाँ से वहाँ, वहाँ से वहाँ मैं प्रोग्राम करने के लिए थोड़ा सा उसमें क्या है, थोड़ा बियर्ड है, अंग्रेजी में उसको ऐसा शब्द कहते हैं, मतलब थोड़ा अप्रोप्रिएट नहीं है, थोड़ा आपको समझने में लगेगा क्या इतना सिंपल बात है। ठीक है, मेरे हाथ में ये पेन है, सिंपल सा पेन है। इस पेन को अगर गिरीश भाई ऊपर फेंकता है तो पेन क्या होता है? गिरीश भाई ने अपनी इच्छा से, मर्जी से ये पेन को पॉकेट से निकाला और मैंने ये पेन को ऊपर फेंका। फेंकने का कार्य मैंने किया, लेकिन अल्टीमेटली हुआ क्या, पेन नीचे आ गया। ठीक है, प्रश्न, ये पेन नीचे क्यों आया? बिकॉज ऑफ ग्रेविटी, जिसको हिंदी में कहते हैं गुरुत्वाकर्षण, गुजराती में क्या बोलूं, वही अच्छा, तो वही जो है आपको पता है। ठीक है, अंग्रेजी में ग्रेविटी कहते हैं, गुजराती में वही कहते हैं। જંબુસર તાલુકાના સંભા ગામે પણ વરસાદી પાણી ભરાઈ જતા અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા। હાલ ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના સંભા ગામે ગામ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા। સંભા ગામે વરસાદી પાણી ભરાતા ગામ લોકોની મુલાકાતે સંભા ગામના સરપંચ નીકળ્યા હતા। ગામના સદસ્ય તેમજ સરપંચનો આક્ષેપ છે કે સંભા ગામ નજીક આવેલા મોટા કાંસમાં આ તંત્રએ કાંસની સફાઈ કામગીરી કરેલ ન હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપ પણ કર્યા હતા। સમગ્ર ઘટનામાં નિંદ્રામાં સૂતું હોય તેવા પણ તંત્ર ઉપર આક્ષેપો કર્યા હતા। જંબુસર તાલુકાના ગજેડા ગામના નવી નગરીમાં પણ પાણીમાં ગળકાવ થયેલા દ્રશ્યો સર્જાયા હતા। જંબુસર તાલુકાના ગજેરા ગામમાં છેલ્લા 2 દિવસથી વરસેલા અનરધાર વરસાદને પગલે ગજેરા ગામમાં પાણી ભરાઈ જતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા। પાણી ગામમાં નવી નગરીમાં કેળ સમાન ભરાઈ જતા રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા 2 દિવસથી રીમઝીમ વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાડમાળીનો સામનો કરવો પડી રહ્યો છે। ગજેરા ગામની ભાગોળ અને નવી નગરીમાં જળબંબાકારના દ્રશ્યો નજરે પડ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। જંબુસર તાલુકાના ડાબા ગામે અને નવી નગરીમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક જળબંબાકારના દ્રશ્યો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જોવા મળ્યા હતા। ડાબા ગામ અને નવી નગરી વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ભરાઈ જવાથી ભારે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ડાબા ગામના સરપંચ સબ્બીરભાઈનું કહેવું છે કે જંબુસરના અધિકારીઓના પાપે ડાબા ગામની આ હાલત થઈ, તેનો જવાબદાર જંબુસર અધિકારી વર્ગ છે। ડાબા ગામના સરપંચ દ્વારા અગાઉ ગામની આજુબાજુમાં આવેલા કાંસોની સફાઈ કરવા માટે તાલુકામાં તથા સિંચાઈ વિભાગમાં વારંવાર જાણ કરવામાં આવી હતી અને મામલતદાર અને ટીડીઓને પણ આ બાબતે જાણ કરાઈ, પરંતુ સિંચાઈ વિભાગ અધિકારીઓ ડાબા ગામના સરપંચને જણાવેલ કે તમારા ખર્ચે કાંસની સાફ સફાઈ કરાવી લો, શું આવા કાંસોમાં સરપંચને પોતાને કરવાનું રહેશે તો પછી આવનારી સરકારની ગ્રાન્ટો ક્યાં વાપરવામાં આવશે તે એક સવાલ ઊભો થયો છે। કોઈએ પણ ધ્યાન આપ્યું નહીં, મેં વારંવાર રજૂઆત કરેલી છે લેખિત, તો છતાંય કોઈએ કાંસ સાફ કરવાની કોઈ ધ્યાન આપ્યું ના। આજે ડાભાની પરિસ્થિતિ, પાણીમાં આખું ગામ છે, નવી નગરીમાં ઘરે ઘરે પાણી ભરાઈ ગયું છે, એ તંત્રવાળાની નિષ્કાળજીથી થયું છે। આ પાણી જોઈ શકો છો ને પબ્લિક, બતાવો પાણી, પાણી તો દરેકના ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે, ચોકડમ પાણી છે, લાલ ફીસ લોકો। આજે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભરૂચ સિવિલ હોસ્પિટલના CDMO સિવિલ સર્જન JD પરમારની અધ્યક્ષતામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ડૉક્ટર JD પરમાર, CDMO ભરૂચ સિવિલ હોસ્પિટલ ડૉક્ટર SR પટેલ, RMO ડૉક્ટર દુલેરા, ADH ડૉક્ટર કેશવ કુમાર તથા વિદ્યાલક્ષ્મી કાછેલા તથા નર્સિંગ સ્ટાફની સાથે કાંગારુ મધર કેર વોર્ડનું ઉદ્ઘાટન કરાયું હતું। કાંગારુ મધર કેર વોર્ડમાં મહિલાને પ્રસૂતિ બાદ તરત જ ખસેડવાથી માતા તેમજ બાળક વચ્ચે લાગણીના સંબંધો વધશે તેમજ
કાંગારૂ મધર કેર વોર્ડનું નામ એ માટે રાખવામાં આવ્યું છે કે જેમાં કાંગારૂ તેના બાળકને તેની છાતી સાથે રાખે છે અને બાળકને છાતી સાથે ચોંટાડીને રાખવાથી કેટલાક લાભ છે તેને લઈ આ નામ પાડવામાં આવેલ છે. કાંગારૂ મધર કેર વોર્ડના પ્રસૂતિ બાદ માતાને પ્રસૂતિના સમયે અને બાદમાં થતું બ્લડિંગ ઓછું થાય છે અને માતાની તબિયત વહેલી સુધારા પર આવી જાય છે. બાળકનું સુગર જળવાઈ રહે છે અને કાંગારૂ મધર વોર્ડના માતાની છાતી સાથે બાળકને રાખવાથી બાળકનો માનસિક તેમજ શારીરિક વિકાસ જલ્દીથી થાય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જે ડી પરમારે જણાવ્યું હતું કે દરેક માતાએ પ્રસૂતિ બાદ 6 માસ સુધી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ જેથી બાળકની તંદુરસ્તી જળવાઈ રહે. તો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પણ એક મહિલા હોય દરેક માતાને ફેશનના જમાનામાં બાળક સ્તનપાન કરાવવું જોઈએ તેમ જણાવ્યું હતું. બાળકને 6 મહિના સુધી સ્તનપાન કરાવવું જોઈએ. માતા જે ધાત્રી માતા હોય એને પોતે પોષક તત્વો વાળો આહાર લેવો જોઈએ જેને કારણે એના બાળકને પણ સારી રીતે પોષણ મળશે. બાળકને પોષણ મળશે તો જ એ બાળક તંદુરસ્ત બનશે, આવતીકાલનો નાગરિક બનશે. બાળકને 6 મહિના સુધી જો સ્તનપાન કરાવવામાં નથી આવતું તો એ બાળકમાં કેટલીક ખામીઓ જોવા મળે છે, કેટલાક રોગો જોવા મળે છે. સ્તનપાનમાં જે દૂધ હોય છે એને કારણે જે બાળકને પ્રોટીન્સ વિટામિન્સ મળે છે. કેટલાક લોકો એવી ગેરસમજ ધરાવતા હોય છે એના સ્તનપાન કરાવવાથી જે માતા હોય છે એવું વિચારે છે કે મારી ફિગર ખરાબ દેખાય આમ તેમ, એવી માનસિક અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અમે એક વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરેલું અને તેના ભાગરૂપે આજે સર્વ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ બધાને અમે અહીંયા એકત્રિત કરી માનનીય સુરભીબેન જે નગરપાલિકાના પ્રમુખ છે એમના અધ્યક્ષસ્થાને લોકોને સ્તનપાન અને કાંગારૂ મધર કેર વિશે જે જાગૃતિ આવે લોકોમાં અને આપણા જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે નવજાત શિશુનું જે મરણનો રેટ છે તે ઘટાડી શકાય તે માટે અમે પ્રયાસો કર્યા છે. વાગડા તાલુકાના નાંદેડા ગામે એક મકાનની દિવાલ ધસી પડતા 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે તેઓના માતા પિતાને ઈજા થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાગડાના નાંદેડા ગામે વિચિત્ર ઘટના બનવા પામી હતી. એક ઘરની દિવાલ ધરાશયી બનતા એનો ભોગ ત્રીજા ઘરના લોકો બન્યા હતા. દિવાલ નીચે માસૂમ 3 બાળકો દબાઈ જતા કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે તેમના માતા પિતા ઈજાગ્રસ્ત હતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કુદરતની વકરતા સામે માનવી લાચાર બની જાય એવી ઘટના વાગડાના નાંદીડા ગામે બનવા પામી હતી. સવારના સુમારે માટાફળિયામાં રહેતા નરેન્દ્રસિંહ અને તેમનો પરિવાર ચા નાસ્તો કરતા હતા, તેવા સમયે એક વિચિત્ર ઘટના બની હતી. દોલુભાઈ ફકીરભાઈ ગોહિલનું મકાનનો પાછળનો ભાગ એકાએક ધસી પડ્યો હતો. દોલુભાઈનું મકાન બાજુના પાકા મકાન ઉપર પડતા તેની દિવાલ ત્રીજા મકાન ઉપર પડતા દુર્ઘટના સર્જાઈ હતી. એકાએક ધડાકાભેર દિવાલ પડતા વાટાફળિયાના લોકો બહાર આવી ગયા હતા. જોતજોતામાં ચા નાસ્તો કરતા 3 બાળકો સહિત માતા પિતા મકાનના મલબા નીચે દબાઈ ગયા હતા. ફળિયામાં લોકોએ દોડી જઈ નરેન્દ્રસિંહ, જસવંતસિંહ રાજ અને તેમની પત્ની રંજનબેન રાજને ઈજાગ્રસ્ત હાલતમાં ગાડી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નાની બાળકીઓ જીનલ, પીનલ અને કૃષ્ણાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઘટનાના કારણે નાંદીડામાં આખે આખું ગામ હિપકે ચડ્યું હતું. ઘટનાને પગલે DYSP અશોકસિંહ ગોહિલ, PSI KJ ડાંગર અને મામલતદાર વાગડા દોડી આવ્યા હતા. નાંદેડાથી હું સરપંચ દિલીપભાઈ બોલું છું અને અમારા ગામની લગભગ સવારમાં 8 વાગે દિવાલ ઘસરાઈ હતી, તેની અંદર બાળકો 3-5 જણ આદમી દબાઈ ગયેલા છે અને તેમાં 3 જણ 5-5 ને ભરૂચ સિવિલમાં દાખલ કરેલા. તેમાં 3 જણ એક્સપર્ટ થઈ ગયા છે, નાની છોકરીઓ જીનલ, પીનલ અને કૃષ્ણા અને માતા પિતાના અમને સર્વર ચાલુ છે. કાચી દિવાલ તૂટવાથી, કાચી દિવાલ મોટી હોવાથી ધરાશય થઈ અને બાજુના દિવાલ પર પડવાથી ઘર નીચે દબાઈ ગઈ છે. આજરોજ વાગરા તાલુકાના નાંદીડા ગામે મકાનની દિવાલ ધરાશયી થવાથી નરેન્દ્રસિંહ, જસવંતસિંહ રાજ અને એમના ધર્મપત્ની અને એમની 3 બાળકીઓ દિવાલ નીચે દટાઈ ગયેલ
જેમાં નરેન્દ્રસિંહ અને તેમના ધર્મપત્ની નો સારવાર દરમિયાન બચાવ થયેલ છે, જ્યારે તેમની ત્રણ દીકરીઓ ના અવસાન થયેલ છે. હજુ પણ આકાશમાં કાળા દિમાગો વાદળો છવાયેલા છે. વરસાદ ધીમી ધારે પડવાનું ચાલુ છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ મેઘમહેર ચાલુ છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે રાજપાડી ગામેથી પસાર થતી મધુમતી ખાડી બે કાંઠે વહેતી રહી છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા 24 કલાક સુધી વરસાદ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. ઝઘડિયા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ ગામે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ ઝઘડિયા તાલુકાના તમામ ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને લઈ કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ પડવાના કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. તો વરસાદ પડવાના પગલે રાજપાડીના બજારોમાં આજુબાજુ ગામની પબ્લિક બજારોમાં ન આવતા તહેવારો ટાણે વેપારીઓમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.